કલ્ચર ચેક ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરતા દમણથી દારૂ પીધેલા પચાસથી વધુ દારૂડિયાને પોલીસ વાનમાં લઈ આવી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રાજ્યની પોલીસ વડાએ ચુસ્ત બંદોબસ્તનો આદેશ કરતા નાકાબંધી કરાઈ પાર્ડી પોલીસ મથકે આરોપીને રાખવા જગ્યા ન હોય જેથી પીધેલાને પ્રજાપતિ હોલમાં રાખવામાં આવ્યા થર્ટી ડિસેમ્બર ડિસેમ્બરના રોજ સંધ્યા પૂર્વે રાજ્યની પોલીસ વડાએ કેટલાક દિવસથી ચુસ્ત બંદોબસ્તનો આદેશ જારી કરી ગુજરાત બોર્ડર પર નાકાબંધી ગોઠવી હતી જેમાં આજરોજ ગુરુવારના પારડી તાલુકા કલ્સર પોલીસ ચેકપોસ્ટ પર દમણથી દારૂ ઢીચીને આવતા તેઓના માટે પકડવા માટે સ્પેશિયલ પોલીસ બસ રાખવામાં આવી હતી જેમાં દમણથી દા ગુજરાતમાં આવતા લોકોને પોલીસ ચેકિંગ કરી જો દારૂ પીધેલા હોય તેઓને પારડી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને કલસર પોલીસ ચેક નાકા પર દિવસભર પિત્ધોરોને પકડવાની સિલસિલો ચાલુ રાખ્યો હતો અને પોલીસ ગોઠવ્યો હતો ત્યારે એકત્રીસમી ડિસેમ્બરના રોજ પીદલાઓને પકડવા માટે સ્પેશિયલ બસ બોલાવવામાં આવી છે જેમાં પકડાયેલા પચાસથી થી વધુ નશાખોરોને પારડી પોલીસ મથકે આરોપીઓને રાખવા માટે વ્યવસ્થા ન હોવાના કારણે તેઓને પારડી પ્રજાપતિ હોલમાં પીદલાઓને રાખવામાં આવ્યા હતા દારૂ પીધેલને કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી સમગ્ર પોલીસ ચેકિંગ આજરોજ ત્રીસમી ડિસેમ્બરના રોજ પારડી પોલીસે સિનિયર પીએસઆઈ અને પીએસઆઈ મહેતાની રાહબારી હેઠળ કાયદોની વ્યવસ્થા જાળવવા માટે નિયમ મુજબ દારૂ પીધેલી હાલતમાં લોકોને કામગીરી કરવાની શરૂઆત કરી હતી તેઓને પોલીસે મેડિકલની ચકાસણી કરવામાં આવી હતી બાદમાં મેડિકલ થશે અને ત્યારબાદ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશા કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો